नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय विज्ञान टेक्नोलॉजी पाठ 2 आहारना घटको जोईशुं। विद्यार्थी मित्रों, हजी सुधी तमे आ चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब, लाइक अने शेर करजो ने साथे बाजू में आपेला बेल आइकन ने क्लिक करजो जेथी अमारा नवा आवता एज्युकेशन ना वीडियो आप सुधी पहोंचता रहे। तो चालो विद्यार्थी, हवे आपणे शुरू करिए पाठ 2 आहारना घटको। प्रकरण 1 માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ। પ્રકરણ 1 માં બરાબર આપણે ખવાય એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી। તો ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા। ખોરાકમાં રોટલી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે। આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે। તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઇડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે। અલગ અલગ પ્રકારનું આપણું ભોજન હોઈ શકે છે। અહીંયા પ્રવૃત્તિ કરેલી છે કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ। બીજા ખાદ્ય પદાર્થમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે। ઓછામાં ઓછી અનાજમાં બનેલી એક વાનગી તો હોય જ। રોટલી હોય કે રોટલો હોય કે ખીચડી હોય કે ભાત, તો તેની સાથે દાળ હોય કે પછી માંસની બનેલી કોઈ વાનગી હોય કે પછી શાકભાજી હોઈ શકે, તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે। વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટક 2.1 માં આપવામાં આવ્યા છે। પ્રકરણ 1 માં દર્શાવેલ પ્રવૃત્તિ 2 માં તમે દર્શાવેલ ખોરાકને પસંદ કરી અને આ યાદીમાં કેટલાક અન્ય ખોરાકને ઉમેરો તથા તેની કોષ્ટક 2.1 મુજબ યાદી બનાવો। ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી। જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય। કોકવાર એવું થાય છે કે આપણે આપણા જમવામાં વિવિધ પ્રકારનો ખોરાક નથી લઈ શકતા, તો તેનું કારણ છે કે આપણે પ્રવાસમાં જઈએ બરાબર વિદ્યાર્થી મિત્રો, તો આપણને રસ્તામાંથી જે મળે તે જ આપણે ખાઈ લઈએ છીએ। આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમયે ખાઈ શકે। આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ। શું તમે માનો છો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ્ય માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા છે? આપણે માનીએ છીએ કે આપણા શરીરને યોગ્ય વૃદ્ધિ થાય બરાબર, તો તેના માટે અલગ અલગ વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા છે। તો વિભિન્ન પ્રકારના ખાદ્ય પદાર્થમાં શું હોય છે? તો આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીથી બને છે। કોઈ પણ ખોરાક એવો નથી કે એક જ ઘટકથી બને, એની અંદર આપણે ઘણા બધા ઘટકો ઉમેરીએ છીએ જે આપણે વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે। ચલો પાછળ જોઈએ। હવે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને આપણે પોષક દ્રવ્યો કહીએ છીએ। આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષારો છે। આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે। કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન, ખનિજ ક્ષારો તો છે જ, આ ઉપરાંત આપણા આહારમાં પાણી પણ મહત્ત્વનો ભાગ ભજવે છે અને પાચક રેસાઓ પણ। શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? કેટલીક સામાન્ય પદ્ધતિ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ। કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે। કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સરળ છે। ચાલો આપણે આ પરીક્ષણો કરીને તારણને કોષ્ટક 2.2 માં નોંધો।
આ પરીક્ષણ કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણોની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરો. રાંધેલો ખોરાક અને બીજી કાચી સામગ્રી તેના ઉપર આપણે આ પ્રયોગ કરવાનો છે. આ કોષ્ટકમાં કેટલીક ખાદ્ય સામગ્રી દર્શાવવામાં આવેલ છે. તમારું પરીક્ષણ તેની ઉપર અથવા તો અન્ય હાજર ખાદ્ય પદાર્થ પર કરી શકો છો અને આ પરીક્ષણો સાવધાનીપૂર્વક કરો તથા કોઈ પણ રસાયણને ખાવાનો કે ચાખવાનો પ્રયાસ કરશો નહીં. જો જરૂરી દ્રાવણ તૈયાર સ્વરૂપે ન હોય તો તમારે શિક્ષકે તેને અહીં દર્શાવ્યા મુજબ તૈયાર કરી શકે છે. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થનું પરીક્ષણ કરીએ કે તેમાં કાર્બોદિત હોય છે કે નહીં. હવે સૌથી પહેલાં આપણે કાર્બોદિત પદાર્થનું પરીક્ષણ કરવાનું છે. તો કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. આપણે જે ભોજન ખાઈએ એમાં સ્ટાર્ચ અથવા તો શર્કરાના સ્વરૂપમાં હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. હવે આપણે સ્ટાર્ચનું પરીક્ષણ અહીંયા કરવાનું છે કે પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા તો કાચી સામગ્રીની અલ્પ માત્રા લો. તેમાં 2-3 ટીપા દ્રાવ્ય આયોડીન દ્રાવણના નાખો. તેના પછી ઉમેરો. ખાદ્ય સામગ્રીમાં તથા પરિવર્તનને જુઓ. શું તે ભૂરો કાળો થઈ ગયો? આપણે જે ખાદ્ય સામગ્રી ઉપર આયોડીનના ટીપા નાખ્યા છે તો નાખ્યા બાદ ભૂરો કે કાળો થઈ ગયો, તો આ ભૂરો કાળો થઈ જાય તો એ રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે, એટલે કે કાર્બોદિતની હાજરી સૂચવે છે. તો આ પરીક્ષણને અન્ય કોઈ ખાદ્ય સામગ્રી સાથે પુનરાવર્તન કરીને તપાસ કરો કે કયા પદાર્થમાં સ્ટાર્ચ છે અને તમારા તારણોને કોષ્ટક 2.2માં લખો. આ આપણે જોયું સ્ટાર્ચનું પરીક્ષણ એટલે કે કાર્બોદિતનું. હવે આપણે જોઈએ પ્રોટીન માટેનું પરીક્ષણ. પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લો. જો તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા પાવડર બનાવવાની જરૂરિયાત પડે છે. તે ઘન સ્વરૂપમાં હોય તો આપણે તેની પેસ્ટ બનાવી દેવાની છે અથવા તો પાવડર બનાવી દેવાનું છે. ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ ટેસ્ટ ટ્યુબમાં લો. તેમાં 10 ટીપા પાણીના ઉમેરીને પછી તેને બરાબર હલાવો. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટ દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડા દ્રાવણના નાખો. બરાબર, કોપર સલ્ફેટ અને કોસ્ટિક સોડા 2-3 ટીપા નાખવાના છે. બરાબર હલાવીને ટેસ્ટ ટ્યુબને થોડા સમય માટે રહેવા દો. તમે શું જોયું? શું ટેસ્ટ ટ્યુબમાં રહેલ પદાર્થ જાંબલી રંગનો થઈ ગયો? તો જાંબલી રંગ એ ખાદ્ય પદાર્થમાં પ્રોટીનની હાજરી દર્શાવે છે. કોઈ પણ ખાદ્ય પદાર્થમાં જો જાંબલી રંગ થઈ જાય તો સમજવાનું કે આ જે જમવામાં પ્રોટીનની હાજરી છે. હવે તમે આ પરીક્ષણને બીજા ખાદ્ય પદાર્થ માટે પુનરાવર્તન કરી શકો છો. અહીંયા ખાદ્ય સામગ્રી લીધેલી છે અને તેમાં સ્ટાર્ચ, પ્રોટીન અને ચરબી હાજર છે કે ગેરહાજર? હાજર હોય તો હા લખવાનું. એવી રીતે અહીંયા તમારે જાતે પરીક્ષણ કરીને લખવાનું છે. ચલો હવે આપણે જોઈએ આગળ. હવે આપણે જોઈએ ચરબી માટેનું પરીક્ષણ. કાર્બોદિતનું જોયું આપણે, પ્રોટીનનું જોયું, હવે ચરબી માટેનું જોઈએ. ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લો. તેને એક કાગળમાં વાટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી ન જાય. આપણે ખાદ્ય સામગ્રીની થોડી માત્રા લેવાની છે, તેને કાગળમાં એકદમ મસળવાની છે એટલે કે વાટીને છૂંદવાની છે. અને આપણે એ બાબતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે કાગળ ફાટી ન જાય. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ શું તેના પર તૈલી ડાઘા ધબ્બા છે, તેલવાળા ડબ્બા ડાઘા થઈ ગયા છે. તો કાગળને પ્રકાશની સામે લાવીને જુઓ. શું તમને ધબ્બામાંથી પસાર થઈને આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? તો કાગળ પર તેલના ડાઘા
લિપિડ એટલે કે ચરબીની હાજરી સૂચવે છે। ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની પણ હાજરી હોય છે તો આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો। જો આપણને શંકા જાય કે એ ખાદ્ય પદાર્થમાં પ્રવાહી હશે તો પાણી હશે તો કાગળને આપણે થોડીવાર સૂકવવા દેવાનો છે। જો કાગળ સંપૂર્ણપણે સુકાઈ જાય તો તેમાં ચરબી નથી બરાબર, અને તેલવાળો રહે અને સુકાયેલો ન હોય તો સમજવાનું તેમાં ચરબીની હાજરી છે। તો જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય, ત્યારબાદ કાગળ પર તેલના ડાઘા ઉપસ્થિત ન હોય તો તે ખ્યાલ આવે છે કે ખાદ્ય પદાર્થમાં ચરબી ગેરહાજર છે। આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે? શું કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો છે? તો જેમાં આમાંથી કોઈ પણ પોષક દ્રવ્ય હાજર ન હોય તો આપણે ત્રણ પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું। વિટામિન તથા ખનિજસાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિભિન્ન ખાદ્ય પદાર્થમાં હાજર હોય છે। તો આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? આ ત્રણ સિવાય વિટામિન પણ હોય છે અને ખનિજસાર હોય છે, તો આ બધા પોષક દ્રવ્યોને આપણા શરીર માટે કેમ જરૂરી છે? તો વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કામ કરે છે? તો આપણે જોઈએ કે કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે। કાર્બોદિત શું કરે છે? આપણા શરીરને શક્તિ આપે છે, ચરબીથી પણ શક્તિ મળે છે। વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાની કાર્બોદિતની સામગ્રીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે। શું કહે છે અહીંયા? જેટલો ખાદ્ય સામગ્રી આપણે ખાઈએ છીએ કાર્બોદિતની જેટલી આપણને શક્તિ મળે છે તેટલી જ સામગ્રી આપણે ચરબી મળતી સામગ્રી ખાઈએ તો તેમાંથી તેની બે ગણી બમણી આપણને ચરબી મળે છે। તો ચરબી અને કાર્બોદિતયુક્ત ખોરાકને ઉર્જા આપવાવાળા ખોરાક પણ કહે છે। જે જે ખોરાકમાંથી આપણને ચરબી અને કાર્બોદિત મળે તેને આપણે ઉર્જા આપવાવાળા ખોરાક કહી શકીએ છીએ। જો અહીંયા આપણને ઘઉં, ચોખા, બાજરી, શક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી, મકાઈ આ બધા કાર્બોદિત અને ચરબી આપવાવાળા ખોરાક છે। એક કાર્બોદિત અને અહીંયા ચરબી, આ તેલ જે બધા છે એ બધા આપણને શું આપે? બદામ છે, સોયાબીનનું, નાળિયેરનું તેલ, સરસો આ બધા આપણને ચરબી આપે છે। આ બધા નીચે ઘી, દૂધ, માખણા બધા ચરબીના સ્ત્રોત કહેવાય। પ્રશ્ન પૂછાય ચરબીના સ્ત્રોત, તો બધા તેલ લખાઈ શકાય, ઘી, દૂધ, મલાઈ, માખણ, માછલી, ઈંડા, માંસ આ બધું જ ચરબીના સ્ત્રોત છે। ચલો હવે આપણે આગળ જોઈએ। હવે અહીંયા છે ને ચિત્ર આપણને દેખાડ્યું છે, ચણા, મગ, તુવેર દાળ, વાલ, વટાણા, સોયાબીન કઠોળ છે, અને એટલું યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કઠોળ એ મોટે ભાગે આપણને પ્રોટીન જ આપે છે। તો આ બધા આપણને કયા શું આપવાવાળા છે? પ્રોટીન આપવાવાળા ખાદ્ય પદાર્થો લખે તો કઠોળ, દરેક કઠોળ આવી જાય છે। અને એના સિવાય ઈંડા, પનીર, માછલી, માંસ, દૂધ આ પણ પ્રોટીનના જ સ્ત્રોત છે। તો પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે। વિદ્યાર્થી મિત્રો આગળ આપણે જોયું કે ચરબી અને કાર્બોદિત શરીરને શક્તિ પૂરી પાડે છે, જ્યારે પ્રોટીન એ આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે। આપણો યોગ્ય વિકાસ થઈ શકે, આપણે નાનાથી મોટા થઈ શકીએ, અને આપણા શરીરમાં સમારકામ એટલે ઘસાયેલા અંગો છે બરાબર, જે ઘસારો થાય છે આપણા શરીરને તેના માટે પણ આપણે પ્રોટીન જરૂરી છે। તો પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે। હવે વિટામિન જોઈએ કે વિટામિન શું કરે છે? તો વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે, કાંઈ એક વિટામિન નથી, વિટામિન અલગ અલગ પ્રકારના છે। વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન એ, વિટામિન કેના નામથી ઓળખવામાં આવે છે।
આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ પણ કહેવામાં આવે છે. તો આપણા શરીરને બધા જ પ્રકારના વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી છે. એવું નહીં કે આપણા શરીરમાં કોઈ એક વિટામિન હશે તો આપણું શરીર ચાલશે. આપણા બધા જ વિટામિનોને આપણા શરીરમાં જરૂરિયાત છે. તો વિટામિન એ શું કરે છે એ જોઈએ. તો વિટામિન એ આંખો તથા ત્વચાને તંદુરસ્ત રાખે છે. આપણા શરીરમાં વિટામિન એનું કાર્ય શું છે કે આપણી આંખોને અને આપણી ત્વચા છે, આપણી ચામડી છે, એને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. વિટામિન એ યોગ્ય પ્રમાણમાં મળી રહે તો આપણે આંખોને નંબર ઓછા આવે છે કે બિલકુલ આવતા નથી અને આંધળા પણ આપણે જલ્દી થતા નથી. એના માટે વિટામિન એ જરૂરી છે. વિટામિન સી, તો ઘણા બધા રોગોની સામે લડત આપવામાં વિટામિન સી મદદ કરે છે. વિટામિન ડી શું કરે છે, તો આપણા હાડકા તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આકૃતિ 2.6માં અને આકૃતિ 2.9માં દર્શાવેલ છે. આ અલગ અલગ વિટામિનોના સ્ત્રોત છે. સૌથી પહેલાં અહીંયા દૂધ, માછલીનું તેલ, પપૈયું, ગાજર ને કેરી, આની અંદર વિટામિન એ રહેલો છે. તો વિટામિન બી શામાં છે, તો યકૃત, ચોખા અને ઘઉં એ વિટામિન બીના સ્ત્રોત છે. તો વિટામિન સી, યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ખાટા ફળ હોય, કોઈ પણ ખાટી વસ્તુ હોય તેની અંદર, ખાટા શાકભાજી હોય તેની અંદર વિટામિન સી રહેલો છે. તમે નારંગી ખાઓ, ટામેટા, લીંબુ, આંબળા, જામફળ, અહીંયા લીલા મરચાં લખેલા છે તે પણ વિટામિન સીનો સ્ત્રોત છે. ચલો વિટામિન ડીનો સ્ત્રોત. વિટામિન ડીના સ્ત્રોતમાં દૂધ, માખણ, ઈંડા, માછલી, યકૃત આ બધા વિટામિન ડીના સ્ત્રોત છે. ચલો હવે આપણે આગળ જોઈએ કે આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે આપણું શરીર પણ સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. યાદ રાખજો, ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, આપણું શરીર પણ જાતે જ, પણ સૂર્યનો તડકો જોઈએ તો સૂર્યના પ્રકાશની હાજરીમાં વિટામિન ડી બનાવે છે. હાલના સમયમાં સૂર્યપ્રકાશના અપૂરતા પ્રમાણમાં રહેવાના કારણે ઘણા લોકોમાં વિટામિન ડીની ઉણપ સર્જાય છે. તો આપણા શરીરને ખનિજ ક્ષારોની અલ્પ માત્રામાં આવશ્યકતા હોય છે. આપણા શરીરને કાર્બોદિત, પ્રોટીન, ચરબી અને વિટામિનની જરૂરિયાત છે, સાથે સાથે ખનિજ ક્ષારો પણ જરૂરી છે. તો ખનિજ ક્ષારો શું કરે છે, તો શરીરના યોગ્ય વિકાસ તથા સારા સ્વાસ્થ્ય માટે પ્રત્યેક ખનિજ ક્ષાર આવશ્યકતા છે. તો વિવિધ ખનિજ ક્ષારોના કેટલાક સ્ત્રોત આકૃતિ 2.10માં દર્શાવેલ છે. તો મુખ્યત્વે ખાદ્ય પદાર્થોમાંથી એકથી વધુ પોષક દ્રવ્યો હોય છે. કોઈ પણ આપણે ખોરાક ખાઈએ તો તેની અંદર એકથી વધુ પોષક દ્રવ્યો મળે છે. તમે પણ કોષ્ટક 2.2માં તારણ કાઢ્યું હશે, બરાબર. છતાં પણ કોઈ કાચી સામગ્રીમાં એક નિશ્ચિત પોષક દ્રવ્યની માત્રા બીજા પોષક દ્રવ્યોની માત્રાથી વધારે હોય છે. ઉદાહરણ તરીકે ચોખામાં કાર્બોદિતની માત્રા બીજા પોષક દ્રવ્ય કરતાં અત્યંત વધારે હોય છે. ચોખામાં આપણને કાર્બોદિત તો મળે જ છે, બરાબર. તો બીજા પોષક દ્રવ્યોની માત્રા કરતાં આની અંદર કાર્બોદિત વધારે હોય છે. આથી એવું કહી શકાય કે ચોખા એક કાર્બોદિત સમૃદ્ધ ખોરાક છે. આ પોષક દ્રવ્ય ઉપરાંત આપણા શરીરને પાચક રેસા તથા પાણીની પણ આવશ્યકતા છે. આપણને આ બધું તો જરૂરી છે, સાથે સાથે પાણીનું પણ જરૂરી છે. તો પાચક રેસા વૃક્ષાંશના નામે ઓળખાય છે. આપણા શરીરમાં વૃક્ષાંશ એટલે રેસાની પૂર્તતા વનસ્પતિ ઉત્પાદનોમાંથી થાય છે. વૃક્ષાંશના મુખ્ય સ્ત્રોત અનાજ, દાળ, બટાટા, તાજા ફળો અને શાકભાજી છે. વૃક્ષાંશ આપણા શરીરને કોઈ પણ પોષક દ્રવ્ય પ્રદાન કરતા નથી, છતાં પણ તે આપણા ભોજનનો આવશ્યક ઘટક છે અને તેના જથ્થાને વધારી દેવો જોઈએ. રેસાઓ અપાચિત ખોરાક આપણા શરીરમાંથી બહાર કાઢવા મદદ કરે છે. યાદ રાખજો વિદ્યાર્થીઓ, રેસાઓ શું કરે છે,
અપચેલો ખોરાક હોય એ આપણા શરીરમાંથી બહાર કાઢવામાં મદદ કરે છે. અહીંયા દેખો આયોડીનના કેટલાક સ્ત્રોત છે. આ પાચક રેસા છે બરાબર, તો એમાં આયોડીન સ્ત્રોત માછલી, પાલક, આદુ, કરચલો અને મીઠું. પછી અહીંયા આયર્નના કેટલાક સ્ત્રોત છે, પાલક, જમરૂખ, યકૃત, સફરજન વગેરે. પછી કેલ્શિયમના સ્ત્રોત, ઈંડા, દૂધ, એ બધા કેલ્શિયમના સ્ત્રોત છે. હવે આપણે આગળ જોઈએ કે પાણી આહારમાં રહેલા પોષક દ્રવ્યોનું પોષણ કરવામાં આપણા શરીરને મદદ કરે છે. તે કેટલાક નકામા પદાર્થો જેવા કે મૂત્ર તથા પરસેવાને શરીરમાંથી બહાર કાઢવામાં પણ મદદ કરે છે. પાણી શું કરે છે, આપણા શરીરમાં ગંદા બરાબર પરસેવો છે, મૂત્ર છે, બધાને બહાર કાઢવામાં મદદ કરે છે. સામાન્ય રીતે આપણા શરીરને જેટલા પાણીની જરૂરિયાત છે તે પાણી આપણને તે દ્રવ્યોમાંથી પ્રાપ્ત થાય છે, જેને આપણે પ્રવાહી સ્વરૂપે લઈએ છીએ. પ્રવાહી સ્વરૂપે શું શું લઈ શકાય, જેમ કે પાણી, દૂધ, ચા, છાશ પણ આપણે લઈ શકીએ. તો આ ઉપરાંત જે ખોરાક રાંધીએ તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ખોરાક એમને એમ રંધાતો નથી તેમાં પણ આપણે પાણી નાખીએ છીએ, તો તેમાં પણ પાણીનો ઉપયોગ કરીએ છીએ. ચાલો જોઈએ કે કોઈ અન્ય સ્ત્રોત આપણા શરીરને પાણી પ્રદાન કરે છે કે નહીં, કે બીજું કોઈ એવું છે પદાર્થ કે આપણા શરીરને પાણી આપી શકે, તો એ કોણ છે તે જોઈએ. એના માટે અહીંયા પ્રવૃત્તિ કરેલી છે વિદ્યાર્થી મિત્રો, કે ટામેટું અથવા તો લીંબુ જેવું કોઈ ફળ લઈ તેને નાના નાના ટુકડામાં કાપો. શું આવું કરતી વખતે તમારા હાથ ભીના થાય છે? જ્યારે પણ તમારા ઘરમાં ફળ તથા શાકભાજીને કાપવા, છોલવા તથા પીસવામાં આવે ત્યારે ધ્યાનપૂર્વક નિરીક્ષણ કરો. શું તમને એવા તાજા ફળ કે શાકભાજી વિશે ખ્યાલ છે કે જેમાં પાણીની માત્રા હોતી નથી? બરાબર, તો આપણે જોઈએ કે કેટલાક ખાદ્ય પદાર્થમાં પાણી હોય છે, કેટલાક અંશે આપણા શરીરને પાણીની જરૂરિયાત એવા જ પાણીથી પૂર્ણ થઈ જાય છે. આ ઉપરાંત કેટલાક ખાદ્ય પદાર્થોને રાંધતી વખતે પણ તેમાં આપણે પાણી નાખીએ છીએ. તો હવે આપણે જોઈએ સમતોલ આહાર. સામાન્ય રીતે સમગ્ર દિવસ દરમિયાન આપણે જે પણ ખોરાક ખાઈએ છીએ તેને આહાર કહેવાય છે. તો આપણા શરીરને વૃદ્ધિ અને સારા સ્વાસ્થ્યને બનાવી રાખવા માટે આપણા આહારમાં બધા જ પોષક દ્રવ્યો આવશ્યક માત્રામાં લેવા જોઈએ. જેની આપણા શરીરને આવશ્યકતા છે કોઈ પણ પોષક દ્રવ્ય જરૂરિયાતથી વધારે ન હોવું જોઈએ કે ઓછું પણ ન હોવું જોઈએ. કોઈ પણ પોષક દ્રવ્ય આપણે ખાઈએ બરાબર, તો આપણા શરીરને જેટલું જરૂરી હોય તેટલું હોવું જોઈએ, તેનાથી ઓછું પણ ન હોવું જોઈએ કે વધુ પણ ન હોવું જોઈએ. તો આપણા આહારમાં પર્યાપ્ત માત્રામાં રેસાઓ તથા પાણી પણ હોવા જોઈએ. તો બધા પ્રકારને આહારને સમતોલ આહાર કહેવામાં આવે છે. તો આપણા શરીરને યોગ્ય રીતે જરૂરી પ્રમાણમાં બધા જ પોષક દ્રવ્યો મળી રહે તેને આપણે સમતોલ આહાર કહી શકીએ છીએ. શું તમે વિચારો છો કે પ્રત્યેક વયજૂથના માણસોને એક જ પ્રકારના આહારની આવશ્યકતા છે? શું તમે એવું પણ વિચારો છો કે આપણો સમતોલ આહાર આપણા શારીરિક કાર્ય પર આધાર રાખે છે? તો એક અઠવાડિયા સુધી તમે જે પણ ખાઓ છો તેનો એક ચાર્ટ તૈયાર કરો. તમે અઠવાડિયા સુધી તમે જે કંઈ ખાઓ તેનો આપણે એક ચાર્ટ તૈયાર કરવાનો છે. તપાસ કરો કે પ્રતિદિન તમે જે ખાઓ છો તેમાં બધા જ પોષક દ્રવ્યો છે બરાબર. તો કઠોળ, મગફળી, સોયાબીન, અંકુરિત મગ એટલે કે ફણગાવેલા મગ કે ચણા, આથોણવાળો ખોરાક એટલે આપણે કે ઇડલી બનાવીએ, ઢોસા બનાવીએ, ઢોકળા બનાવીએ તે બધું, લોટનું મિશ્રણ, કેળા, પાલક, દાળિયા, ગોળ, શાકભાજી અને એવા પ્રકારના અન્ય ખોરાક ઘણા બધા પોષક દ્રવ્યો ઉપલબ્ધ કરાવે છે. એટલા માટે કોઈ પણ વ્યક્તિ ખર્ચાળ ખોરાક સિવાય પણ સમતોલ આહાર ખાઈ શકાય છે. એવું નહીં કે આપણે બદામ ખાઈએ તો જ આપણને વિટામિન એ મળે, વિટામિન સી મળે બરાબર. આપણે ખર્ચાળ, બહુ ઓછો ખર્ચો થાય તેવો ખોરાક ખાઈએ તો પણ આપણને સમતોલ આહારના જેટલા પોષક દ્રવ્યો તે બધા મળી રહે છે. તો યોગ્ય પ્રકારનો આહાર લેવો
એજ માત્ર જરૂરી નથી, પરંતુ તેને યોગ્ય રીતે રાંધેલો પણ હોવો જોઈએ. આપણે ખોરાક તો ખાઈએ જ, પણ ખોરાકને રાંધેલો હોવો જોઈએ જેથી તેના પોષક તત્વો નષ્ટ ન થાય. શું તમે જાણો છો કે ખોરાક રાંધવાથી કેટલાક પોષક તત્વો નષ્ટ થઈ જાય છે? તો પહેલી એ જાણવા માટે ઉત્સાહી છે કે શું પ્રાણીઓના ખોરાકમાં પણ આ બધા પોષક દ્રવ્યો હાજર હોય છે? શું પ્રાણીઓને પણ સમતોલ આહારની આવશ્યકતા છે? તો શાકભાજી તથા ફળોને જો છાલ ઉતારીને કે કાપીને ધોવામાં આવે તો શક્ય છે કે તેમાંથી કેટલાક વિટામિન નષ્ટ થઈ જાય છે, એટલે કે દૂર થઈ જાય છે. શાકભાજી તથા ફળોની છાલમાં કેટલાય મહત્ત્વના વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. શું કહે છે કે શાકભાજી અને ફળ એવા કેટલાય છે કે તેની છાલની અંદર બરાબર કેટલાક વિટામિન તથા ખનિજ ક્ષારો હોય છે. ચોખા તથા દાળને વારંવાર ધોવાથી તેમાં રહેલા વિટામિન તથા કેટલાક ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. આપણે ચોખાને વારંવાર ધો કરીએ તો એના અંદરથી જે ખનિજ ક્ષારો હોય છે, વિટામિન હોય છે, તે દૂર થઈ જાય છે. આપણે જાણીએ છીએ કે રાંધવાથી ખોરાકનો સ્વાદ વધી જાય છે તથા તે પચવામાં સરળ બને છે. તેથી સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને પણ બરાબર તો તેની સાથે સાથે રાંધવાથી કેટલાક પોષક તત્વોને નુકસાન પણ પહોંચે છે. આપણે ખોરાક રાંધીએ છીએ તો તે પચવામાં પણ સરળ રહે છે અને તેનો સ્વાદ પણ આવે છે, પણ સાથે સાથે તેના કેટલાક પોષક તત્વો હોય તે નાશ પણ પામે છે. જો ખોરાક રાંધવામાં વધારે પાણી ઉપયોગમાં લેવામાં આવે તથા ત્યારબાદ તે પાણીને ફેંકી દેવામાં આવે તો તે પાણીમાં કેટલાય મહત્ત્વના પ્રોટીન અને ખનિજ ક્ષાર દૂર થઈ જાય છે. તો ખોરાક રાંધવાથી સરળતાથી વિટામિન સી નષ્ટ થઈ જાય છે. શું એ યોગ્ય નથી કે આપણે આપણા આહારમાં કેટલાક ફળ તથા કાચા શાકભાજીનો ઉપયોગ કરીએ? બરાબર ને? એટલે આપણે કેટલીક વાર કેટલાક કાચા ફળ અને કાચા શાકભાજી ખાવા જોઈએ. કાચા શાકભાજી એટલે કે કાકડી, ટામેટા, કોબીસ, આ બધા બીટ છે, ગાજર છે, આ બધા આપણે સલાડ તરીકે કાચા જ ખાવા જોઈએ. તો બુજુએ વિચાર્યું કે હંમેશા ચરબીયુક્ત આહાર ખાવો જ યોગ્ય છે. એક વાટકી કાર્બોદિતયુક્ત ખોરાકની તુલનામાં એક વાટકી ચરબીવાળો ખોરાક વધારે ઉર્જા આપે છે, ખરું ને? એક વાટકી ખોરાક ખાઈએ જેમાં કાર્બોદિત મળે, તેટલી જ એક વાટકી આપણે જે ખોરાક ચરબીવાળો ખાઈએ તેને આપણે ડબલ શક્તિ મળે છે. આથી તેણે તળેલી વસ્તુઓ જેવી કે સમોસા, પૂરી, મલાઈ, રબડી, પેંડા વગેરે ભરપૂર ખાવું, ચરબીયુક્ત આહાર ખાધો. તેણે શું વિચાર્યું કે જો હું કે વધારે કે હું જેટલું ચરબીવાળો ખાઈશ એટલી વધારે મને શક્તિ મળશે, એમ વિચારીને તેણે બધું જ તળેલું ખાવા માંડ્યો. તો તેના સિવાય અન્ય ખોરાક ખાધો જ નહીં. શું તમે વિચારો છો કે તેને ઠીક કર્યું? તો કે ના, બિલકુલ નહીં. આટલું વધારે પડતું ચરબીયુક્ત ભોજન આપણા માટે હાનિકારક સાબિત થઈ શકે છે. આપણા ભોજનમાં ચરબીની વધુ માત્રા મેદસ્વિતાનું કારણ બને છે. બરાબર, મેદસ્વિતા એટલે આપણે જાડા થઈ જઈએ છીએ, આપણું પેટ ફૂલી જાય છે વધુ ચરબીવાળું ખાઈએ તો. હવે આપણે જોઈએ ત્રુટિજન્ય રોગો. વ્યક્તિ પોષણ માટે પર્યાપ્ત ભોજન લઈ રહ્યો છે. બરાબર, દરેક વ્યક્તિ આપણા શરીરને યોગ્ય પોષક દ્રવ્યો મળી રહે, યોગ્ય પોષણ મળી રહે તે માટે જરૂરી ભોજન લઈ રહ્યો છે, પરંતુ ક્યારેક તેના ખોરાકમાં કોઈ ચોક્કસ પોષક દ્રવ્યની ત્રુટિ હોય. ત્રુટિ એટલે કે ઉણપ. આપણે દરરોજે તો ભોજન અલગ અલગ પ્રકારનું ખાઈએ છીએ, પણ કેટલીક વખત એવું બને છે કે અમુક વિટામિન કે અમુક ખનિજ ક્ષાર કે અમુક ઘટક આપણના આપણે ખોરાકમાં સમાવેશ કરતા ન હોઈએ. અને જો આવું લાંબો સમય સુધી ચાલ્યા જ રહે બરાબર, તો તે વ્યક્તિની કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. આથી લાંબા સમયે તે વ્યક્તિના શરીરમાં કેટલીક ખામી ઉત્પન્ન થાય છે. એક કે વધુ પોષક દ્રવ્યની ઉણપ આપણા શરીરમાં રોગ કે વિકૃતિઓ ઉત્પન્ન કરી શકે છે. બરાબર, ખાસા દિવસ સુધી આપણે વિટામિન એ ન ખાઈએ
કે પછી વિટામિન બી ન ખાઈએ કે આપણા શરીરમાં વિટામિન સી ન હોય તો કેટલીક પ્રકારની રોગો કે ખામીઓ પણ ઉત્પન્ન થાય છે. એ રોગ કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય તેને ત્રુટિજન્ય રોગો કહે છે. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો કે જે પોષક દ્રવ્યના લાંબા સમય સુધીના અભાવના કારણે થાય છે તેને આપણે ત્રુટિજન્ય રોગો કહીએ છીએ. જો કોઈ પણ વ્યક્તિ તેના આહારમાં પર્યાપ્ત પ્રોટીન નથી લઈ શકતી તો તેણીને વૃદ્ધિ કુંઠિત થવી, ચહેરો ફૂલી જવો, વાળનો રંગ ફિક્કો પડવો, ત્વચાના રોગો અને ઝાડા જેવા રોગો થાય છે. પ્રોટીનની ઉણપથી બરાબર પ્રોટીન ન મળે તો તેનો ચહેરો ફૂલી જાય છે, વાળનો રંગ ફિક્કો પડે છે, ત્વચા ચામડીના રોગો થાય છે અને ઝાડા જેવા રોગો થાય. જો કોઈ વ્યક્તિ પ્રોટીન તથા કાર્બોદિત જેવા આહારથી લાંબા સમય સુધી વંચિત રહે તો તેની વૃદ્ધિ સંપૂર્ણપણે અટકી જાય છે, તેની વૃદ્ધિ થતી જ નથી. આવી વ્યક્તિ ખૂબ જ દુબળી અને પાતળી હોય છે, તે એટલી દુબળી થઈ જશે કે ચાલવા માટે પણ અસમર્થ થઈ જાય છે. તો વિવિધ વિટામિનો અને ખનિજ ક્ષારોના અભાવથી રોગ અથવા વિકૃતિઓ થઈ શકે છે, તેમાંથી કેટલાક કોષ્ટક 2.3માં દર્શાવેલ છે. તો આવા ત્રુટિજન્ય રોગોને સમતોલ આહાર લેવાથી અટકાવી શકાય છે. તો આપણે સમતોલ આહાર લઈએ તો આવી ખામીઓને થતી અટકાવી શકીએ છીએ. આ પ્રકરણમાં આપણે જાણવાનો પ્રયત્ન કર્યો કે જુદા જુદા વિસ્તારોમાં ખોરાકની એટલી વધારે વિવિધતા હોવા છતાં પણ આહારમાં પોષક તત્વોનું વિતરણ સામાન્ય શા માટે છે. તો આ વિતરણ આપણા ભોજનમાં આવશ્યક પોષક તત્વોની હાજરી સુનિશ્ચિત કરે છે. અહીંયા આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો કોષ્ટક આપેલો છે કે વિટામિન છે તો વિટામિનની સામે ત્રુટિજન્ય રોગ એટલે કે વિકૃતિ અને ચિહ્નો. તો વિટામિન એના ઉણપથી વિટામિન એ આપણા શરીરમાં ન હોય તો કયો રોગ થાય અને એ રોગ થયો આપણને કઈ રીતે ખબર પડે? ચલો ધ્યાન આપીએ. કોઈ પણ વિટામિન બરાબર અને એ વિટામિનથી આપણને રોગ થયો હોય અને એ રોગ થયો છે આપણા શરીરને તે આપણને એવા ચિહ્નો કયા હોય તે જોઈએ. તો વિટામિન એ, તો વિટામિન એ હોય તો એના ઉણપથી જેને વિટામિન એ શરીરમાં નથી તો એનાથી કયો રોગ થાય? તો દ્રષ્ટિહીનતા અથવા તો રતાંધળાપણું. રતાંધળાપણું એટલે કે અંધ થઈ જાય વ્યક્તિ. તો એના ચિહ્નો શું હોય? તો નબળી દ્રષ્ટિ, રાત્રે ઓછું દેખાવું, ક્યારેક સંપૂર્ણપણે દેખાતો બંધ થઈ જાય. જે વ્યક્તિમાં વિટામિન એ નથી તે લાંબા સમયે તેની આંખો અંધ થઈ જાય છે. તે વ્યક્તિ શું થઈ જાય છે? અંધ થઈ જાય છે, તેની આંખોમાં કાંઈ દેખાતું નથી. ચલો વિટામિન B1 જોઈએ. તેમાંથી બેરીબેરી નામનો રોગ થાય. જેના શરીરમાં વિટામિન B1 નથી તેને બેરીબેરી નામનો રોગ થાય છે. તો આ રોગમાં શું થાય? તો નબળા સ્નાયુઓ તથા કામ કરવા માટેની ઓછી શક્તિ હોય છે આપણા શરીરમાં. ચલો વિટામિન C ના ઉણપથી થતો રોગ સ્કર્વી. તો સ્કર્વી એટલે કોને કહી શકીએ? એના સંકેતો શું હોય, ચિહ્નો શું હોય? તો પેઢામાંથી લોહી નીકળવું. પેઢા એટલે આપણા દાંતના જે પેઢા હોય બરાબર, ત્યાંથી લોહી નીકળે, પછી ઘામાં રૂજ આવવા માટે વધુ સમય લાગે. આપણે કોઈ પણ આપણને કોઈ જગ્યાએ વાગ્યું હોય અને એનો ઘા થઈ ગયો હોય તો જલ્દી તે સુકાતો નથી, તો એને સ્કર્વી નામનો રોગ કહેવાય છે. ચલો આપણે જોઈએ વિટામિન D. તો વિટામિન D આપણા શરીરને ન હોય તો રિક્ટસ એટલે કે સુકતા નામનો રોગ થાય છે. તો આ રોગથી શું થાય આપણા શરીરને કેવા હોય? તો હાડકાઓનું નાજુક બનીને વળી જવું, તેના હાડકા વળી જાય છે. કેલ્શિયમ, આપણા શરીરમાં કેલ્શિયમ ન હોય યોગ્ય પ્રમાણમાં તો હાડકા અને દાંતનો કોહવાટ થાય છે. આપણા હાડકા સડી જાય છે આપણા શરીરના અને દાંત પણ મજબૂત રહેતા નથી, દાંતમાં પણ સડો થઈ જાય છે. તો આ વ્યક્તિને સુકતા નામ કેલ્શિયમ આ દાંતનો કોવાટ થયો છે કઈ રીતે ખબર પડશે? તો એના હાડકા નબળા થાય છે અને દાંતમાં સડો થાય છે. ચલો હવે આયોડિનના ઉણપથી. તો આયોડિનના ઉણપથી ગોઈટર નામનો રોગ થાય
છે. તો ગોઈટર રોગ છે તે કેવી રીતે ખબર પડશે? તેના સંકેત શું હોઈ શકે? તો ગરદનમાં આવેલ ગ્રંથિ ફૂલી જવી. ગરદન એટલે આપણા ગળા. ગળામાં અંદર જે ગ્રંથિ આવે છે તે આખી ફૂલી જાય છે અને બાળકોમાં માનસિક મંદતા આવી જાય છે. આયર્ન, જે વ્યક્તિમાં આયર્નની કમી છે તેને પાંડુ રોગ થાય છે. પાંડુ રોગ એટલે આખા શરીરમાં નબળાઈ આવે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, હવે સંપૂર્ણ પાઠમાં આપણે શું ભણ્યા તે જોઈએ, તેના મુખ્ય મુખ્ય મુદ્દા જોઈ લઈએ. તો આપણા ખોરાકના મુખ્ય પોષક ઘટકોના નામ, કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા ખનિજ ક્ષાર છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસા તથા પાણી પણ હોય છે. કાર્બોદિત તથા ચરબી આપણા શરીરને મુખ્યત્વે ઉર્જા પ્રદાન કરે છે. ઉર્જા એટલે કે શક્તિ. નંબર 3, પ્રોટીન તથા ખનિજ ક્ષારોની આવશ્યકતા આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. નંબર 4, વિટામિનો આપણા શરીરને રોગથી રક્ષણ આપવામાં મદદ કરે છે. નંબર 5, સમતોલ આહારમાં શરીર માટે આવશ્યક બધા જ ઘટકો તથા પર્યાપ્ત પાચક રેસાઓ અને પાણી પૂરતી માત્રામાં હાજર હોય છે. છેલ્લો નંબર 6, આપણા આહારમાં લાંબા સમય સુધી એક અથવા વધારે પોષક તત્વોની ઉણપથી આપણને ત્રુટિજન્ય રોગો ઉત્પન્ન થાય છે. જે છેલ્લા પેજમાં આપણે કોષ્ટક જોયો તે બધા ત્રુટિજન્ય રોગો થવાની સંભાવના રહે છે. વિદ્યાર્થી મિત્રો, અહીંથી આપણો આ પાઠ સમાપ્ત થાય છે. એવી જ રીતે આગળના પાઠ હું દરેક વિડીયોમાં લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.